नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमारे आज जे गणित स्टैंडर्ड नुं जे पेपर लेवाणुं बराबर पेपर छे ए खूबज आम जोईए तो एटलुं बधुं हार्ड नहोतुं बराबर, पण सहेलुं हतुं प्रमाणमां छे पेपर छे सहेलुं हतुं। तो पेपर ए आपणे जे लेवाणुं एमां विभाग ए छेनुं संपूर्ण सोल्यूशन जे जोई गया छे। तो आजना विडियोमां आपणे जोवाना छे कि विभाग बी सी अने डी छेनुं संपूर्ण सोल्यूशन छे आपणे जोवाना छे। खास अंत सुधी विडियो जोता रहेजो अने ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બધા વિષયના આઈએમપી જે છે મૂકવામાં આવશે। વિજ્ઞાનનું પેપર છે તો વિજ્ઞાનને લગતા આઈએમપી ઘણા બધા ક્વેશ્ચન જે છે આપણી ચેનલ પર મૂકવામાં આવશે બરાબર। તો ખાસ એક ક્વેશ્ચન છે એ પણ તમે જોતા રહેજો। ચાલો સોલ્યુશન જોઈએ। પહેલું તમને આપેલું છે કે અવિભાજ્ય અવયવની રીતે 85 અને 136નો ગુસા અને લસા શોધવાનો છે। ચાલો 85નો લસા તો કે 17 - 85 અને 5 - 5 136 જે છે એનું જોઈએ। તો એમાં આવશે 68 - 36, 34 - 69, 17 - 34 અને 17 - 1 - 17 એટલે 17 × 5 એટલે 85 અને 136 એટલે 2 × 2 = 17। ચાલો ગુસ્સા શું થશે તો કે 17 થશે, બંનેમાં સામાન્ય છે જોવાનું બરાબર। અને લસા શું થશે તો કે લસા એનો થશે 2 × 2 × 2 × 17 × 15 680 છે લસા થશે બરાબર। ચાલો ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે તમને આપણે 26મો છે કે સાબિત કરો કે 3 - 5 એ અસમય સંખ્યા છે। અસમય છે સાબિત કરવાનું છે તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એ અને શૂન્યતર પૂર્ણાંક બી એવા લઈ લઈએ કે જેથી કરીને આપણે 3 - 5 છે એના છેદમાં બી થાય બરાબર। હવે તેના છેદમાં બી થાય તો -5 બરાબર એના છેદમાં બી અને -3 ને આપણે જવાબ દીધો માઇનસ થઈ જાય તો અહીંયા શું આ રીતે થશે માઇનસ આપી દો માઇનસ અને નિશાની કાઢી નાખો તો માઇનસ એના છેદમાં બી ને +3 થઈ જશે કારણ કે માઇનસ છે અને વડે ગુણાવ્યું એટલે તો √5 બરાબર શું મળશે તો કે 3 - એના છેદમાં બી એટલે √5 3b - a એના છેદમાં બી લસા લેતા મળે। હવે એ અને બી છે એ પૂર્ણાંક હોવાથી 3 - એના છેદમાં બી છે એ સમય વડે આથી √5 છે સમય છે જે વિરોધાભાસ છે આમ આપણે ધારણા છે ખોટી છે એટલે -3 ના √5 જે છે 3 - √5 છે અસમય સંખ્યા છે બરાબર। ચાલો તે પછી કે દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો √2 અને શૂન્યનો ગુણાકાર એટલે 3નો દ્વિઘાત બહુપદી। ચાલો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલું છે એની પછી ડાયરેક્ટ x² - α + β અને α·β મૂકીએ એટલે તરત જવાબ મળી જાય આપણે એટલે શું મળશે આપણે દ્વિઘાત બહુપદી તો કે 3x² - 3√x + 1 આ છે આપણે મળશે બરાબર। ચાલો ક્લિયર થઈ ગયું બધાને। આગળ જોઈએ ત્યારબાદ છે કે આદેશની રીતે ઉકેલવાનું છે 2x + 3y = 13 અને 4x + 5y = 23 જે છે એને સમીકરણ 1માં આપણે વાયને કરતાં બનાવીએ વાયને કરતાં બનાવીએ એટલે શું મળે આપણે તો કે 3y = 13 - 2x એટલે y = આપણે મળશે 13 - 2x/3 આ મળશે આપણે। હવે સમીકરણ 2માં વાયની કિંમત મૂકી દઈએ સમીકરણ 6માં વાયની કિંમત મૂકીએ એટલે શું આવશે તો કે 4x + 65 - 10/3 = 23 આવશે। તો અહીંયા છે 12x + 65 - 10 = 69 અને 2x = શું આવશે તો 69 - 65 એટલે 69 - 65 જે તો કેટલા વધે તો કે 4 વધે તો x = 4/2 એટલે x = 2 હવે 2 છે એ સમીકરણમાં મૂકી દઈએ એટલે y = શું મળશે આપણે તો કે y = મળશે આપણે 3 ઉકેલ શું થશે તો કે y 2 અને 3 નો બરાબર। ચાલો ત્યારબાદ આપેલ છે આપણે કે શ્રેણી તમને આપેલ છે બરાબર। શ્રેણી શું આપેલ છે તો કે 2 આપેલા છે ત્યારબાદ તમને 3 આપેલા છે પછી 21 છે 19 છે અને 5 છે તો એ બરાબર આપણે 23 થઈ ગયા સોરી 23 છે 21 છે 19 છે અને છેલ્લે 5 છે ડી બરાબર શું તો કે -2 એ એન થાય। ચાલો એ એન બરાબર a + n - 1 × d એ આપણે ખ્યાલ છે બરાબર એ એન a + n - 1 × d આ સૂત્ર છે આપણે ખ્યાલ છે। હવે s = 23 + n - 2 થશે એટલે એન બરાબર શું આવશે આપણી પાસે 10 તો કેટલી હાર છે આપણે શોધવાની હતી બરાબર। પ્રથમ હાર જે છે પ્રથમ હારમાં શું થતું પ્રથમ હારમાં 23 કપાસના 16 છે બીજી હારમાં 21 છે ત્રીજી હારમાં 19 છે વગેરે છે તો હાર એટલે કે શ્રેણી આપણી પાસે 1 થઈ ગઈ બરાબર કે 23 પછી 21 પછી 19 છેલ્લી હારમાં 5 છે છેલ્લે 5 સુધી છે કુલ કેટલી હાર શોધવાની છે એટલે આપણે સૂત્ર મૂકીએ એટલે મળી જાય એની પરથી બરાબર ડિફરન્સ મળી ગયો એટલે એન આપણે શું આવશે 10 એટલે ખૂતરમાં ખેતરમાં કુલ કેટલી તો કે 10 હાર છે બરાબર। ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે 7ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો શોધો। ચાલો 7ના પ્રથમ 20 એટલે 7 × 14 + 7 = 21 એટલે 140 સુધી થાય પ્રથમ 20 7 × 20 એટલે 140 એ મળી ગયો ડી મળી ગયો અને એન મળી ગયો એસએન શોધવાનો છે એસએનનું સૂત્ર છે એસએન = n/2 (2a + n - 1) ચાલો એટલે શું આવશે s 20 આવશે 1470 કુલ સરવાળો કેટલો થશે તો કે 1470 છે થશે બરાબર। ચાલો ત્યારબાદ 31મો છે કે બિંદુઓ P3 - B અને Q7Y વચ્ચેનું અંતર 4 એકમ હોય તો વાયની કિંમત શોધવાની છે અંતર સૂત્ર મદદથી શોધી શકીએ તો PQ² = શું થાય x1 - x2² + y1 - y2² ચાલો x1 y1 x2 y2 બરાબર ચાલો એ મૂકી દો કિંમત એટલે શું આવશે આપણી પાસે તો કે y² + 4y + 4 = 0 એટલે y² + 2 થશે અહીંયા તો y + 2 એટલે y = આવશે -2 બરાબર। ચાલો ત્યારબાદ છે 32મો ક્વેશ્ચન શું છે ભાઈ તો કે બિંદુ -1 અને 6 જે છે એ
बिंदु त्रण माइनस त्रण दस और छ माइनस आठ ने जोड़ता रेखाखंड क्या गुणोत्तर में विभाजन करते कहवा है। चलो ये एक्स वन वाई वन एक्स टू वाई टू मिली गया अपने। चलो विभा अपने जो विभाजन है बिंदु ए एक्स वाई है तो माइनस एक छ बराबर। हवे पी ऑफ एक्स बराबर सूत्र मूको एम वन एक्स टू प्लस एम टू एक्स वन छेद में एम वन प्लस एम टू और एम वन वाई टू और एम टू वाई वन छेद में एम वन प्लस एम टू। तो आ सूत्र में तुम किंमत मूकशो सरखा दियो बने एट शूँ तो सिक्स एम वन माइनस थ्री एम टू छेद में एम वन प्लस एम टू एट माइनस एम वन एम टू बराबर शूँ आवशे तो कि अँ आवशे सिक्स एम वन माइनस थ्री एम टू और माइनस एम वन सिक्स एम वन बराबर माइनस थ्री एम टू प्लस एम टू बराबर थ्री एम टू प्लस एम टू एट्ले અહીંયા શું થશે આપણે તો કે થ્રી માંથી ટુ જાય એટલે શું થાય એમ વન એમ ટુ કરે અહીંયા સેવન એમ વન થઈ જશે ને અહીંયા થશે ટુ એમ ટુ થશે એમ વનના છેદમાં એમ ટુ લઈ લો એટલે માઇનસ બે ના છેદમાં સાત એટલે માઇનસ બે ના છેદમાં સાત એટલે એમ વન જેમ એમ ટુ કરો એટલે બે જેમ સાત આવશે આપણી પાસે ઓકે એટલે ગુણોત્તર કેટલો થશે બે જેમ સાત થશે। તો ત્યારબાદ કિંમત આપણે શોધવાની છે ફાઈવ કોસ સ્ક્વેર સિક્સટી પ્લસ ફોર સેક્સ સ્ક્વેર થર્ટી માઇનસ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ એના છેદમાં સાઇન્સ સ્ક્વેર થર્ટી પ્લસ કોસ સ્ક્વેર થર્ટી। ચાલો બધાની કિંમત મૂકી દો કિંમત બધાને ખ્યાલ જ છે કિંમત મૂકશો એટલે શું જવાબ આવશે તો કે જવાબ આવશે તમારો સડસઠના છેદમાં બાર છે જવાબ આવશે બરાબર। ખાસ મિત્રો તમારા માર્ક છે પેપર પૂરું થયા બાદ કેટલા થાય છે કોમેન્ટ કરવાના છે ભૂલવાનું નથી। ચલો ત્યારબાદ છે કે જો છ સિક્સ થીટા એ લઘુકોણનું માપ હોય તથા સાઇન સિક્સ થીટા બરાબર કોસ ટ્વેન ટુ થીટા પ્લસ ટેન હોય તો થીટાની કિંમત શોધવાની છે। ચલો સાઇન છ થીટા બરાબર આપ્યું છે કોસ ટુ થીટા પ્લસ ટેન તો સાઇન છ થીટા એટલે અહીંયા શું તો કે સાઇન નેવું માઇનસ ટુ થીટા પ્લસ ટેન લખો એટલે કોસ થઈ જાય તો કે હા એ રીતે લખી શકું બરાબર છે। ચલો સાઇન છે નેવું માઇનસ ટુ થીટા માઇનસ ટેન એટલે અહીંયા એસી માઇનસ ટુ થીટા નવમાંથી દસ થાય એટલે એસી માઇનસ ટુ થીટા વધે બરાબર। હવે સાઇન સિક્સ થીટા એને છેદમાં જઈ લીધું એટલે સાઇન સાઇન કેન્સલ થયું સિક્સ થીટા બરાબર શું અહીંયા સાઇન સાઇન કેન્સલ થઈ ગયું સિક્સ થીટા બરાબર શું તો એસી માઇનસ ટુ થીટા આ બાજુ આ વધ્યું એટલે છ ને બે આઠ થીટા બરાબર એસી તો થીટા બરાબર એસીના છેદમાં આઠ એટલે આઠ દાણ એસી એટલે થીટા બરાબર શું આવશે દસ આવશે ઓકે ક્લિયર। ચાલો હવે ત્યારબાદ છે બહુલક શોધવાનો છે આપણે બરાબર માહિતીનું વિતરણ તમને આપેલું છે એની પરથી બહુલક આપણે શોધવાનો છે। ચાલો આવૃત્તિ તમને ખ્યાલ છે એફ ઝીરો એફ વન એફ ટુ બધું તમે બહુલોકનું સૂત્ર મૂકશો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એને ગુણ્યા એચ અને એમાં તમે બધી કિંમત છે મૂકી દેશો ઝેડ બરાબર શું આવશે ઝેડ બરાબર આવશે બાવન ચાલીસ ને બાર બાવન બહુલોક તમારો બાવન થશે બરાબર। ચાલો ત્યારબાદ તમને આપેલો છે કે સરખી રીતે જે પહેલાં બાવન પત્તાનો ઢોક જે છે એમાં થોકડીમાંથી એક પતું કાઢવામાં આવે એ પતું કાળીનું હોય અને લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય તો બાવન પત્તા જે છે ટોટલ પરિણામ આપણી પાસે બાવન થઈ ગયા। હવે ધારો ઘટના એ છે કે કાઢવામાં આવેલું બધું કાળીનું હોય તો કાળીના ટોટલ કેટલા પત્તા થાય તો કાળીના છે તેર પત્તા હોય તો તેરના છેદમાં બાવન એટલે એકના છેદમાં ચાર તેર ચોક બાવન બરાબર। ત્યારબાદ છે કે ઘટના બી છે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય તો લાલ રંગના મુખ મુદ્રાવાળા છ થાય બરાબર કેટલા થાય છ બોલો રાણી બરાબર રાજા છે એ બે અને તેના બબે બરાબર એટલે છના છેદમાં બાવન એટલે તેના છેદમાં છવ્વીસ બરાબર। ચાલો ત્યારબાદ આપેલું છે તમને કે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં કહેવાનું છે કે એ બરાબર પચાસ છે સિગ્મા એફઆઈ હોય માઇનસ છત્રીસ છે સિગ્મા એફઆઈ પાંત્રીસ છે ને એચ બરાબર દસ હોય તો માહિતીનું મધ્યક આપણે શોધવાનું છે તો મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ હોય અને છેદમાં સિગ્મા એફઆઈ અને ગુણ્યા એચ। ચલો એમાં બધી તમે કિંમત મૂકી દેશો એટલે જવાબ શું આવશે તમારો મધ્યક આવશે ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર છે આવશે બરાબર। ચલો ક્લિયર વિભાગ સી છે પૂરો વિભાગ બી છે પૂરો વિભાગ સી જોઈએ કે હવે તમને રવિએ કીધું છે શું કીધું છે કે અહીંયા તમને માત્ર નામ બદલાવેલા છે કે રવિ છે તમને એક્ઝામ આપેલું છે તમારા ચોપડીમાં શું આપેલું છે યસ આપેલું છે બરાબર। તો રવિને કસોટીમાં ચાલીસ ગુણ મળ્યા હતા તેને પ્રત્યેક સાચા જવાબના ત્રણ ગુણ મળે છે એ રીતનો પ્રશ્ન છે તો કેટલા પ્રશ્નો હતા એ આપણે શોધવાનું છે। ચાલો સાચા પ્રશ્નોની જવાબની સંખ્યા કેટલી છે એક્સ છે ને ખોટા જવાબની સંખ્યા વાય છે સાચા જવાબના ત્રણ ગુણ અને ખોટા જવાબ સાચા જવાબના ગુણ કેટલા થાય તો કે ત્રણ એક્સ થાય અને ખોટા જવાબનો એક ગુણ છે એટલે ખોટા જવાબમાં કેટલા થાય ખાલી વાય થાય બરાબર। હવે ચાર ગુણના સાચા જવાબનો ગુણ કેટલો થાય ચાર ગુણ્યા એક્સ અને બે ગુણના ખોટા જવાબનો ગુણ થાય બે ગુણ્યા વાય એટલે બે વાય તો ચાર એક્સ માઇનસ ટુ એ બરાબર પચાસ છે અને ટુ એક્સ માઇનસ વાય બરાબર કેટલા થાય પચીસ થાય બે કોમન નીકળી જાય તો ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ચાલીસ ચાલીસ ગુણ ટોટલ આપણે શું છે તો કે ચાલીસ તમને આપેલા છે ગુણ મળ્યા છે એટલા છે બરાબર તો ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ ચાલીસ બરાબર ઝીરો જે છે એને એક્સ વન એ વન એક્સ બી વન વાય ને સી વન ઝીરો કરી સરખાવી દઈએ એટલે એ વન બી વન ને સી વનની કિંમત મળે એવી જ રીતે આને સરખાવી એમાં પણ મળે હવે એક્સના છેદમાં મૂકી દે ચોકડી ગુણાકારની રીતે કરશો બરાબર એટલે તમારો જવાબ શું આવશે કે કુલ પ્રશ્નોની સંખ્યા એક્સ પ્લસ વાય એટલે કે પંદર પ્લસ પાંચ બરાબર કેટલી થશે તો કે વીસ થશે બરાબર। ચાલો એવી રીતે બીજો દાખલો તમને આપેલો છે કે સમીકરણ યુગ્મનો છે એને રૂપાંતર કરીને ઉકેલવાના છે સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવાના છે છ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર છ એક્સ વાય ને બે એક્સ પ્લસ ચાર વાય બરાબર પાંચ એક્સ વાય છે ને એક્સ વાય વડે પહેલાં ભાગી નાખીએ બરાબર એટલે છના છેદમાં વાય ત્રણના છેદમાં એક્સ બરાબર છે એવી જ રીતે બીજા સમીકરણને પણ એક્સ વાય વડે ભાગી નાખીએ એટલે તમને મળશે આ રીતે હવે એક્સ છેદમાં એક્સ
અને એકને છેદમાં વાય બરાબર યુ અને વી ધારી લઈએ. એટલે આ રીતનું સમીકરણ તમારી સામે બનશે. હવે સમીકરણ છે એને ત્રણ વડે, સમીકરણ એક બે જે ચોથું આપણે આવેલું એને ત્રણ વડે ગુણીએ અને બેમાંથી બાદ કરીએ, ત્રણ વડે ગુણીએ એટલે શું થશે, તો કે છ વી માઇનસ ત્રણ યુ બરાબર છ, અને અહીંયા થશે એક એક કેન્સલ થઈ જશે અહીંયા, એટલે નાઇન યુ બરાબર યુ બરાબર શું આવશે એક આવશે. હવે યુની કિંમત એવી સમીકરણમાં મૂકી દો એટલે વીની કિંમત શું મળશે, વન બાય ટુ. ચલો યુની વીની કિંમત મળી એટલે એક્સ અને વાયની કિંમત મળી ગઈ, એક અને બે છે થશે બરાબર. ત્યારબાદ તમારે એક ઝડપી ટ્રેન છે ગાંધીનગરથી વડોદરા, તમારે ચોપડીમાં આપેલું છે મૈસૂરથી બેંગલુરુ છે એનું અંતર, આમાં શું આપેલું છે ગાંધીનગરથી વડોદરા એક્ઝામમાં બરાબર, 132 વાળું છે કિલોમીટર. તો આપણે બંને ગાડીની સરેરાશ ઝડપ છે શોધવાની છે. ચાલો હવે ધીમી ટ્રેનમાં ટ્રેનની સરેરાશ ઝડપ એક્સ કિલોમીટર છે અને ઝડપી ટ્રેન છે એની સરેરાશ ઝડપ એક્સ પ્લસ 11 છે. હવે કિલોમીટર કેટલો છે, 132 કિલોમીટર કરતાં લાગતો સમય કેટલો છે, તો કે ઝડપ એક્સ હોય તો એક સમય લાગે, 132 એક્સ સમય બરાબર અંતરના છે ઝડપ થાય સૂત્ર. વિગત મુજબ 132 એક્સ પ્લસ 11 બરાબર 132 એક્સ માઇનસ 1 બરાબર. હવે અહીં તમે લસા લેશો 132 ને આ બાજુ લઈ લો બરાબર, એટલે 132 માઇનસ થઈ જશે. હવે એ રીતે તમે સામાન્ય કાઢશો એટલે કૌંસમાં શું વધશે, તો કે 1 એક્સ પ્લસ 11 ને માઇનસ 1 એક્સ, સાદુરૂપ આપશો એટલે આન્સર શું આવશે, તો કે એક્સ બરાબર માઇનસ 44 આવશે અને બીજું આવશે એક્સ બરાબર 33. તો માઇનસ સ્પીડ છે એ શક્ય નથી, અશક્ય છે. એક્સ બરાબર શું આવશે 33. તો ટ્રેનની ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી છે, તો કે 33 કિલોમીટર પ્રતિ કલાક થશે બરાબર. હવે ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી થશે બરાબર, બીજી તમે ગણતરી આવી, ટ્રેનની સરેરાશ ઝડપ 33 + 11 એટલે કે 44 છે એની સરેરાશ ઝડપ છે થશે બરાબર. બીજી રીત પણ આપેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ છે કે નીચેના સમીકરણ છે એના બીજ શોધવાના છે બરાબર. 1^(x+4) - 1^(x-7) = 11^(30) છે એના બીજ આપણે શોધવાના છે, બીજું આપેલું છે એના બરાબર. ચાલો એના બીજ શોધી લઈએ આપણે. હવે જુઓ એમાં 1^4 = 11^30 આપેલું છે, તો હવે એનો લસા લઈ લઈએ એટલે આ રીતે થશે બરાબર. લસા લઈ અને ઉપર કૌંસને છૂટા કરી નાખીએ એટલે ઉપર શું આવશે, 11^ અહીંયા આવશે x² - 3x - 28 બરાબર, 1^11^30. 11 કેન્સલ થઈ જશે અહીંયા, અહીં છેદમાં આપી દો એટલે 1 વધશે અહીંયા, અહીંયા પણ 1 વધશે બરાબર. એટલે આ રીતનું સમીકરણ તમારી સામે આવશે માઇનસ 30 વાળું બરાબર. ચાલો હવે અહીંયા તમે આગળ વધશો એટલે શું થશે, તો કે અહીંયા 30 બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જશે, એટલે 28 માંથી 30 એટલે 2 વધશે, x-1 અને x-2 આવશે, એટલે x = 1 અથવા તો x = 2 આવશે. આપણે સમીકરણ છે એના બીજ ગયા છે 1 અને 2 છે મળે બરાબર. ચાલો એક ખ્યાલ આવી ગયો. ત્યારબાદ તમને ક્વેશ્ચન આપેલો છે કે સાબિત કરવાનું છે કે sin A + cos A² + cos A + sec² = 7 + tan² + cot² ચલો કોઈ પણ એક બાજુ લઈ લઈએ આપણે અહીંયા, sin A અને cos A + cos A અને sec A લઈ લઈએ. હવે એમાં તમે કરશો એટલે sin² + 2sin A × cos A + cos² એટલે 2 આવું સૂત્ર, a² + 2ab + b² બંનેમાં સૂત્ર લગાડો આ રીતનું થાય. હવે 2sin A × cos A થયા, cos² થયા, બધાને ભેગા કરી નાખો. ચાલો અહીં sin² + cos² થઈ ગયા એટલે 1 થઈ ગયો, 2 × sin A × cos A, 2 cos A × sec A અને cos² + sec² ચાલો આટલું થયું. હવે sin² + cos² એટલે 1 થઈ ગયું અહીંયા, sin × cos એટલે શું થઈ ગયું, cosec એટલે cosec એટલે કે 1/sin એટલે sin કેન્સલ, ત્યાં પણ 1 થઈ ગયું, cos × sec એટલે એ પણ 1 થઈ ગયું, ગુણાકારમાં છે એટલે cos² + sec² એ વધ્યું બરાબર. હવે અહીંયા કિંમત ક્લિયર થઈ ગઈ, cos² છે એટલે 1+cot² અને sec² 1+tan, કારણ કે અહીંયા લખેલું છે બરાબર, જોઈ શકો છો તમે એ રીતે લખી શકીએ, cot² અને tan² અહીંયા કોટ અને ટેન બરાબર શું થાય, તો કે અહીંયા બધાનો સરળ કરો, 7+cot² + tan² આવી ગઈ જમણી બાજુ બરાબર. આ રીતે ડાબા અને જબા છે સાબિત કરવાની છે. ત્યારબાદ તમને ખ્યાલ જ છે આવડે છે કે વર્તુળનો બહારના બિંદુમાં દોરેલા સ્પર્શકની લંબાઈ છે સમાન હોય બરાબર, પક્ષ સાથેની સાબિતી પ્રમેય પૂછાયેલો છે એ તો બધાને આવડે જ છે બરાબર. ગઈકાલે પણ આ પ્રમેય છે આપણે એક્સપ્લેન છે કરાવ્યો હતો. ત્યારબાદ 14 સેમીવાળા ચોરસ ABCDમાં આવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર એ સૂત્ર મૂકવાનું, 14 × 14 એટલે 196 થશે. વર્તુળનો વ્યાસ છે 14/2 એટલે 7 એટલે ત્રિજ્યા શી મળે, તો કે 7/2 મળશે આપણે બરાબર. પ્રત્યેક વર્તુળની કેટલી મળશે, 7/2 મળશે. એક વર્તુળ ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું, તો કે πr² તો પાઈ મૂકો, આરની કિંમત મૂકી એટલે શું આવશે, 77/2. ચાર વર્તુળની છે તો એને ગુણ્યા 4 કરવા પડે એટલે 154 આવશે બરાબર. હવે રંગીન પ્રદેશ ક્ષેત્રફળ એમાંથી 4નું ક્ષેત્રફળ માઇનસ 4 વર્તુળનું ક્ષેત્રફળ, 4નું 196 થાય, 196માંથી તમારે 154 છે બાદ કરવાના રહી એટલે શું આવે, તો કે 42 સેમી² આવે બરાબર. એવી રીતે બીજો દાખલો આપેલો છે, એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે બરાબર. તો આ દાખલો છે એનો આન્સર તમે જોવો મેથડ, કે નળાકાર કૂવાની ઊંચાઈ છે આપેલી છે, વ્યાસ આપેલો છે, એની ઉપર ત્રિજ્યા મળી જાય બરાબર. હવે લંબઘન વ્યાસપીઠ માટે L = 22 મીટર, B આવી ગયું અને H આવી ગયું, H મીટર છે બરાબર ઊંચાઈ છે, આપણે ખ્યાલ નથી કેટલી છે.
चलो पाई आर स्क्वेर सूत्र मूको नड़ाकर जे माटीनुं घनफळ शोधवा माटे कूवामांथी अने व्यासपीठ एटले के व्यासपीठ एटले शुं तमारी तो के बेडवा बेसवा माटेनी जे ओटलो तमने कीधो छे ए एक्जाममां बराबर। चलो पाई आर स्क्वेर एच एल बी एच तो पाई आर स्क्वेर एच छेदमां एल बी एटले एच अहीं आवी तो आ बाजू बराबर। हवे अहीं सूत्र मूकी दियो किंमत मूकी दियो 22 छे अहीं आर छे 7/2 अने 20 छे ने 22 ने 4 अहीं 22 22 केन्सल थई गया बराबर। हवे અહીંયા લખેલા છે કે છેદનો છેદ છે ક્યાં જાય અંશમાં જાય એટલે અહીંયા છેદ છે એટલે 7/2 બે અને બધા છે છેદમાં આવી ગયા બરાબર એટલે શું આવશે 5/2 એટલે એચ બરાબર આવશે 2.5 મીટર। વ્યાસપીઠની ઊંચાઈ કેટલી થશે તો કે 2.5। એવી રીતે તમને દવાવાળો આપેલો છે કેપ્સ્યુલના નળાકાર આકાર છે બંને બાજુ અર્ધગોળ લગાડેલો તે રીતનો છે બરાબર। કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને એનો વ્યાસ છે 5 મિલીમીટર છે તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવાનું છે। પૃષ્ઠફળ માટેનું સૂત્ર વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી છે બરાબર। અર્ધગોળ ક્ષેત્રફળ 2×2πr² એ સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકશો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ માટે બે અર્ધગોળકનું પ્લસ નળાકારનું આ બંને ભેગા કરશો એટલે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ મળશે કેટલું તો કે 220 મિલીમીટર² બરાબર। બીજી રીત પણ આપેલી છે પણ તમે અહીંયા જોઈ શકો છો। ચાલો હવે ત્યારબાદ તમારો વિભાગ ડી શરૂ થાય છે કે સાબિત કરો કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। ચાલો બે સમરૂપ ત્રિકોણો આપ્યા છે એની પર તમારે સાબિત શું કરવાનું છે અહીંયા આ રહ્યું બસ આ જ સાબિત કરવાનું છે। આ પણ આપણે ગઈકાલે જોઈ ગયા છીએ બે ત્રિકોણ છે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે બરાબર એનો લઈ લેવાનો એટલે પાયો ગુણ્યા વેધ બંનેના લઈ લેવાના બંનેને છેદમાં છે રાખી દેવાના સરખાવી દેશો એટલે તમારો સાબિત છે દાખલો છે થઈ જશે બરાબર। એવી રીતે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુ પરથી સ્પર્શકની રચના કરો અને લંબાઈ શોધવાની છે અને મુદ્દા પણ લખવાના છે। તો આ રીતે તમારે વર્તુળ છે દોરવાનું છે રચનાના મુદ્દા પણ તમારી સાથે લખવાના છે કે ઓને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું પછી ઓને કેન્દ્ર લઈને 6 સેમી દોરવાનું પહેલાં 4 અને 6નું દોરવાનું 4 અને 6ના ત્રિજ્યાનો છે અને સમકેન્દ્રી થઈ ગયા એક જ કેન્દ્રવાળા તો કે હા હવે ઓપી જે આવે એને જોડી દેવાનું ઓપીનું લંબ દ્વિભાજક રચીને ઓપીનું મધ્ય બિંદુ એમ મેળવી લેવાનું બરાબર। પછી ત્યારબાદ એમને કેન્દ્ર લઈને એમ અને એમપી રચ ત્રિજ્યા લઈને વર્તુળ દોરવાનું પછી પાછું એક અને ઓથી કેન્દ્ર 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને એ અને બીમાં છેદીએ છીએ એ રીતે આપણે દર્શાવી દેવાનું એટલે તમારું વર્તુળ છે અહીંયા પૂરું થઈ જાય બરાબર રચના છે પૂરી। ત્યારબાદ તમને આપેલું છે કે 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરીને જમીન પરથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલો પવનના કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે બરાબર। ચલો અહીંયા બલૂન છે આકૃતિ પણ દોરેલી છે એક છોકરી ઊભી છે બરાબર છોકરી છે અને દેખાય છે 1.60નું દેખાય છે અને 1.30નું દેખાય છે અને 1.60નું દેખાય છે બરાબર। ચાલો હવે અહીંયા એની ઉપરથી આપણે શું શોધવાનું છે તો કે અહીંયાથી અહીંયા સુધી પહોંચે અહીં અંતર છે શોધવાનું છે આપણે બરાબર। હવે બલૂનના ઉત્સર્ગોનું માપ 60 અને 30 આપેલું છે એ બી ડેશ છે પી ક્યુ ડેશ છે બરાબર 88.2 છે અને બી બી અને ક્યુ ક્યુ ડેશ છે પણ 1.2 છે સરખા છે એટલે 88માંથી 1.2 જ્યારે 87 મીટર વધુ આપણી પાસે બરાબર અહીંયા 88 છે। હવે એ બી એટલે પી ક્યુ પીથી ક્યુનું અંતર અને એથી બીનું અંતર કેટલું થશે પીથી ક્યુ અને એથી બી આ અંતર છે કેટલું થશે તો કે 87 બરાબર। ચાલો હવે એ ઓબીમાં 10/60 મૂકશો એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 87 ઓબી એટલે ઓબી મળશે આપણે 87 વર્ગમૂળ 3 અને 10/30 મૂકશો એટલે મળશે આપણે ઓક્યુ બાજુ મળશે એ મળશે 87 × 3। આ બલૂન દ્વારા કપાયેલ અંતર કેટલું તો કે આખું અંતર અહીંયા શોધવું હોય તમારે કે ભાઈ બીથી ક્યુનું અંતર શોધવું છે તો ઓથી ક્યુનું અંતર શોધવું હોય તો ઓબી પ્લસ બી ક્યુ કરવું પડે બરાબર। એ રીતે તમે કરશો એટલે શું આવશે અહીંયા તો બી ક્યુ બરાબર ઓક્યુ માઇનસ ઓબી થશે તો એમાં તમે કિંમત મૂકશો એટલે તમારો ઓબી મળશે તમને બી ક્યુ કેટલું મળશે તો કે 58√3 છે મળશે બરાબર। ચાલો હવે એ રીતે નદીવાળો દાખલો એટલે પુલવાળો તો નદીનું આપણે શોધવાનું છે તો નદીની પહોળાઈ શોધવાની છે બરાબર। તો નદીની પહોળાઈ માટે આખી એબી શોધવું હોય તો એડી પ્લસ ડીબી મારે કરવું પડે તો કે આ કાટકોણમાં એપીડી છે એમાં 10/30 મૂકો એટલે પાસેની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 10/30 શું મળશે તમને તો કે એડી 3√3 અને 10/45 તમને મળશે 3/ ડીબી એટલે કે 3 મીટર છે મળશે બરાબર। એ સરવાળો કરશો એટલે શું થશે તો કે નદીની પહોળાઈ મળશે 3√3 + 1 છે મળશે બરાબર। ત્યારબાદ જે વાસણવાળો એક દાખલો આપેલો છે એમાં તમારે વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત 8 છે તો પાઈ બરાબર લેવાના છે કિંમત તમને બધી આપેલી છે। ચાલો ફટાફટ એ દાખલો પણ આપણે જોઈ લઈએ એમાં પણ તમારે મોટી ત્રિજ્યા અને નાની ત્રિજ્યા બે અલગ અલગ ત્રિજ્યા થશે અને ઊંચાઈ આપેલી છે એની ઉપરથી તમારે 8 છેદના વાસણનું ઘનફળ છે 1/3 પાઈ એચ બે ત્રિજ્યા છે એટલે R1² અને R2² અને R1 × R2 આ સૂત્ર છે આપણે ખ્યાલ છે એમાં તમે સૂત્રમાં કિંમત મૂકશો એટલે શું આવશે 10.45 લિટર આવશે સંપૂર્ણ 8 છેદના આકારમાં 10.45 લિટર લગભગ દૂધ સમાશે કેટલું દૂધ સમાય તો કે 10.45 લિટર। હવે દૂધની કિંમત છે આપેલી છે 1 લિટરની 20 છે તો 10.45ની કેટલી 10.45 × 20 કરોડ 209 રૂપિયા થશે બરાબર। ચલો આ રીતને સંપૂર્ણ પૃષ્ઠફળને આપણે 8 છેદ નાના વર્તુળ ક્ષેત્રફળ બધું મૂકીને તમે આ રીતનો દાખલો છે કરી શકશો બરાબર। ચાલો
હવે ત્યારબાદ જે માહિતી આપેલી છે ગઈકાલે સેમ આ દાખલો પૂછાયેલો હતો એ પણ એક્સપ્લેન કરેલો છે, ખાસ તમારે જોવા જોઈએ તે પણ જોઈ શકો છો. બરોબર, એન બરાબર 100 છે તો 76 પ્લસ એક્સ પ્લસ વાય થશે અહીંયા. બરોબર, એના બરાબર શું થશે, 100 માઇનસ 76 થશે એટલે એક્સ પ્લસ વાય બરાબર શું આવશે, અહીંયા 24 આવશે. હવે એ રીતે મધ્યસ્થ આપેલો છે, વર્ગ અંતર 500/600 આવે છે એટલે તમે સૂત્ર મૂકશો મધ્યસ્થનું, એલ પ્લસ એન બાય 2 માઇનસ સી એફ ના છેદમાં એફ એને ગુણ્યા એચ, એ સૂત્ર ઉપરથી કિંમત શોધશો એટલે તમારે છેલ્લે વાય શું આવશે, તો કે વાય તમારો આવશે 15. બરોબર, ખાસ તમારું પેપર સોલ્યુશન છે પૂરું થઈ ગયું આવી જ રીતે. બરોબર, તમારા બધા પેપર છે ને આઈપી પણ મૂકવામાં આવશે ને પેપર પૂરું થયા બાદ સોલ્યુશન પણ કરવામાં આવશે, તો ખાસ એના સાથે એના માટે જેના સાથે જોડાયેલા રહેજો. અને હવે ખાસ તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. પીડીએફની સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય, તમારા પેપર સોલ્યુશન છે એની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે તમે ડાઉનલોડ કરી શકશો. તો ખાસ એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લો અને ખાસ માર્ક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો છે ને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજાઈ જાય. બરાબર, આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.